દેશ અને દુનિયામાં જે ગોધરાના ડાળિયાની મોટા પ્રમાણમાં માંગ જોવા મળતી હતી તે ડાળિયા ઉદ્યોગ હાલ કોરોનાના કારણે ભેટે ચડતો નજરો જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ અને દુનિયામાં ગોધરાના દાંડિયાની માંગ નવરાત્રી દરમિયાન શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે નવરાત્રીમાં ગરબા ન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે તેની સીધી અસર દાંડિયા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ગોધરામાં આવેલ 200 ઉપરાંત દાંડિયા કારખાનેદારો દ્વારા તૈયાર કરવામાં આવેલ દાંડિયા હાલ તો માથે પડ્યા છે. મહામહેનતે તૈયાર કરવામાં આવેલ લાખોની કિંમતનો દાંડિયાનો જથ્થો રજરી પડતા કારખાનેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સાથે કારખાનામાં કામ કરી રહેલ 1000 ઉપરાંત કારીગરોની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે. દાંડિયાની નિકાસ ન હોવાના કારણે હાલ દાંડિયા ઉદ્યોગકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે 50 ઉપરાંત કારખાનેદારોને કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે, તો કેટલાક કારીગરો છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તો કેટલાક કારીગરો પાટલા વેલણ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ નાના ઉદ્યોગકારો માટે રાહત પેકેજની સરકાર જાહેરાત કરે તેવી માંગ દાંડિયા કારખાનેદારો કરી રહ્યા છે. છેલ્લા 80 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગોધરાના મુસ્લિમ કારીગરો દાંડિયાનો વ્યવસાય સાથે જોડાયેલા છે. મુસ્લિમ કારીગરોના હાથે કલાત્મક ડિઝાઇન અને અવનવા રંગો પીરસી તૈયાર કરવામાં આવતા દાંડિયાની માંગ સમગ્ર ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માંગ જોવા મળતી હોય છે. સાથે સાથે એશિયાના મોટાભાગના દેશો સહિત યુરોપ, અમેરિકા જેવા દેશોમાં ગોધરાના દાંડિયાની માંગ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે, જેના માટે કોંગ્રેસના નેતાઓના સૂર પણ આ કારીગરો માટે ઉઠ્યા છે. સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરાઈ છે. ગોધરાના મુસ્લિમ બિરાદરભાઈઓ દ્વારા હિન્દુઓના આરાધ્ય પર્વ નવરાત્રિમાં ખેલૈયા માટે દાંડિયા બનાવી હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, જે ભારતની ગિરિમામાં એકતાનો સહર્ષ પરિચય આપે છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, ગોધરા.